नमस्कार, राधे राधे। माँ बाप ए वृद्धावस्था सुधी पोताना बाळको माटे, पोताना परिवार माटे, एनामां खास करीने बाप के पोतानी जेटली पण मरण मूड़ी छे के पछी पोतानी जेटली पण बचत छे ए बाळको पाछळ लगावी दे छे, खपावी दे छे एनी जिंदगी सुधारवा माटे। पण अमुक समय एवो आवे छे कि क्यारेक परिवार, क्यारेक पोतानी अर्धांगनी पण बाळको प्रत्ये एटली थई जाय छे के पुरुष एकलो पड़ी जाय छे, अने क्यारेक बाप परिवार प्रत्ये एटलो पासे थई जाय छे के स्त्री एकली पड़ी जाय छे। आवा समये ज्यारे पोताना हाथमां पैसा नथी होता, वृद्धावस्थाना समये कहेता होय के बाळको प्रत्ये बधुं ज आपने मळशे, पण ए समये जो भिखारीनी जेम जिंदगी जीववा लागे त्યારે ખબર પડે કે આ પાસબુકમાં જે ખાલી થઈ છે, પાસબુકની એન્ટ્રીઓ એ આ બાળક પાછળ ખપાવી છે, આ પરિવાર પાછળ ખપાવી છે, ને આજે એ જ પાસબુક ભરાવવા માટે મારે એમને આજીજી કરવી પડે છે, અરે એમની પાસે હાથ લાંબો કરવો પડે છે। જી હા, હું છું ઘનશ્યામ ઠુંબર, એટલે કે આપનો લેખક સાહેબ, ફરી એકવાર સરસ મજાની વાર્તા તમારા સમક્ષ રજૂ કરું છું, જે આજે પરિવારને એક અલગ અલગ કિસ્સાઓમાં વહેંચી રહ્યા છે। કોઈ સાસુ સસરાથી અલગ રહે છે, કોઈ મમ્મી પપ્પાથી અલગ રહે છે, કારણ કે પોતાની જિંદગી જીવવી છે, કે જેમણે બાળકો માટે પરિવાર માટે જિંદગી ખપાવી દીધી છે એને તો એમને રાખવા માટેનો સમય નથી, અને આવા જ એક સ્તરની વાત એટલે તમારી સાથે મારે અહીંયા રજૂ કરવી છે। પરિવાર તો સરસ મજાનો પરિવાર છે, આ પરિવાર પાસે માલ મિલકતની કોઈ કમી નથી, અને એનો જે વડીલ છે એ વડીલ અને એમની વાઇફ એ બંને સારી એવી જોબ કરતા હતા। વાત કરતા હોય વડીલ અને ત્યારે યાદ આવે છે એમને ભૂતકાળના દિવસો, કે એક સમય એવો હતો કે જ્યારે એમણે લગ્ન કર્યા ત્યારે એમણે સારી એવી કંપનીની અંદર સરસ મજાની જોબ લાગી હતી, એમની પત્ની પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર જોબ કરતી હતી। ત્યારે એના પપ્પાએ એમને એક વાક્ય કહેલું કે બેટા, ભલે અત્યારે તું પરિવાર પાછળ ખર્ચો કરે, ભલે પરિવાર તારી સાથે રહે, પણ એક વાત યાદ રાખજે, મરણ સમયે વૃદ્ધાવસ્થા સમયે તારી પાસે તારી મૂડી હોવી જરૂરી છે। મારી પાસે તો અત્યારે મારું પેન્શન આવે છે એટલે હું નથી માગતો, પણ જો તારે માગવું પડે ને કદાચ દીકરો પૈસા ના આપે કે દીકરી તારી પૈસા ન આપે કે પત્ની ના આપે, ત્યારે બાપ આ તારી બચત મૂડી જ કામમાં આવે છે। પણ એમણે તો પુત્ર અને પત્ની ભક્તમાં એટલો અંધ બની ગયો કે એમણે બધી જ જિંદગી એની પાછળ ખર્ચી નાખી। દીકરો સારો એવો ભણવામાં હોશિયાર હતો, 12મા ધોરણમાં સારા માર્ક્સ લાવ્યા હતા, અને ડૉક્ટર બનાવવા માટે કોઈ પણ કસર છોડી નહોતી, એમની જેટલી પણ સેવિંગ હતી એ બધી એફડીથી માની બધું જ છોકરા પાછળ લગાવી દીધું, અને આજે છોકરો એ સિટીનો સૌથી સારામાં સારો ડૉક્ટર બની ગયો છે। પણ પરિસ્થિતિ કેવી છે ખ્યાલ છે મિત્રો, કે પરિસ્થિતિ એવી છે કે આજે બાળક સામે બાપ હાથ લાંબો કરે છે કે બેટા, મને રિચાર્જ કરાવી આપને, અને સામે જવાબ શું મળે છે ખબર છે? આશા અને અપેક્ષાઓ વગરનો એવો જવાબ મળે છે કે પપ્પા તમે નવરા બેસીને શું કરશો, તમારા રિચાર્જની શું જરૂર છે, અને એનો સાથ પુરાવા એની માં કહે છે કે સાવ નવરું રહેવું છે અને તમારે મોબાઈલમાં રિચાર્જની જરૂર છે। અરે એમને ફાંકી ખાવું હોય કે કઈ જગ્યાએ ફરવા જવું હોય કે કોઈ પણ વસ્તુ કરવી હોય, વૃદ્ધાવસ્થાનો સમય છે ભાઈ, એમના જે મોજ શોખ હતા એ સમયના કહે છે કે મારે ક્યાંય જવું હોય તો મારે બાળકો પાસે ભીખ માંગવાની, જે સવાલો પૂછે એના જવાબ આપવાના, અને પછી જેમ સરકાર ગ્રાન્ટ મંજૂર કરે ને એમ મારે માટે રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થતી હતી। અરે જે પણ સાવ એમ લાગે કે ઘરની અંદર એક ખૂણામાં પડેલા કચરા જેવી સ્થિતિ આ વ્યક્તિની થઈ ગઈ હતી કે જેમણે પરિવારને બધું જ આપી દીધું, કોઈ વ્યક્તિ એનું માનતું નહોતો, સમય જતા એટલો થાકી ગયો કે બેડરૂમમાં જઈ એક વખત એણે સુસાઇડ કરવાનું વિચારી લીધું, એ સૂતો હતો આરામથી, ત્યાં એના પપ્પા એના સપનામાં આવે છે અને કહે છે કે બેટા, તારી પાસે એમ વિચાર મૂડી નથી, અરે આ ઘર જોઈ લે, આલે એના કાગળિયા, આ તારી મૂડી છે, આ બધા તો નકામા છે, આ તારા નામે છે, બેટા ઊભો થા અને બધાને કહી દે, સતત અવાજો સંભળાયા કર્યા ને બીજે દિવસથી જ એ વ્યક્તિનું જીવન ચરિત્ર બદલાઈ ગયું, સૌ લોકોને ઓર્ડર દેવા માંડ્યો, કોઈ પાસે
જે કહે એમ કહેતા નહોતા. એ કે તમે માન મર્યાદા બધું જ ભૂલી ગયા છો. મેં તમને અહીંયા સુધી પહોંચાડ્યા, મારી જે પણ કિંમતી વસ્તુઓ હતી એનો ત્યાગ કરી તમારા ઉછેરમાં મેં લગાવ્યો અને અત્યારે એક બદતર જિંદગી જીવી રહ્યો છું. જાણે કચરાની માફક જે પણ કહો એમ કરવું પડે છે. આજથી તમે મારો આદર કરશો અને મારા ઓર્ડરને ફોલો કરશો. અને આ જોઈ અને છોકરો કહે છે કે મમ્મી, આ પપ્પા તો જો સાવ બદલાઈ ગયા છે, કઈ કમાવું નથી ને નવરા. પપ્પા કહે છે શું કમાવું નથી, તમે અહીંયા બધા મારા ઘરમાં ઊભા છો, ભાડાનું ઘર છે અને આ 4-5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે, આજે ખાલી કલીને જતા રહો. જો તમારી પાસે દેવાની તેવડ નથી તો મારી પાસે તમને રાખવાની તેવડ નથી. હું આજે આ પૈસા લઈને મારી જિંદગી જીવીશ. અને જો તમારે અહીંયા રહેવું છે તો દર મહિને 35,000 રૂપિયા મારા એકાઉન્ટમાં જમા કરજો. છોકરો કહે છે અરે બાપ, તમે તો સોદાગર બન્યા છો. તો બાપ કહે છે સોદાગર હું હતો કે તું, કે જ્યારે એક મોબાઈલનું રિચાર્જ માગું છું તો 70 સવાલો કરે છે અને પછી મને કહે છે હું સોદાગર છું. અરે આ કઈ વાતનું સોદાગર, આ મારા ઓર્ડર્સને ફોલો કરવો હોય તો તમે બધા અહીંયા રહો, બાકી મારા ફરક નહીં પડે. જિંદગી સાહેબ બદલાઈ ગઈ છે. 35,000 11 મહિનાના એક સાથે બેંકમાં દાખલ થઈ ગયા છે. આજે એના પત્નીનું વલણ છે ને એ પતિ પ્રત્યેનું પણ બદલાઈ ગયું છે. દીકરાઓ અને વહુઓ શાંતિથી રહેવા લાગ્યા છે. આજે બહાર મસ્ત મજાના ફરે છે. આજે રિચાર્જ કરાવે છે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં. ઘણા બધા મિત્રો મળ્યા છે, એમની સાથે વાતચીતો કરે છે. અને અત્યારે તો ટ્રીપ બનાવી છે કે 10 દિવસ એની પત્ની સાથે ફરવા જવાના છે. ભાઈ આ જિંદગી છે. મિત્રો સૌ સાચવે છે, કોઈ ના વાત નથી. પણ સમય ક્યારેક એવો આવે છે કે એ પણ બળવાન થઈ જાય છે અને આપણે હારી જઈએ છીએ. સાહેબ મારે આમાં બીજું કશું ચોખવટ કરવાની જરૂર નથી, મારે તો ફક્ત એટલું જ કહેવું છે કે સાચવો તમારા મા બાપને, કારણ કે તમારા સપનાઓ પૂરા કરવામાં એણે પોતાના જીવનની તમામ આનંદોને સાઈડમાં મૂકી દીધા છે. પોતાના જીવન જીવવાની ક્ષમતાઓ હતી, જે ખુશીઓ હતી એને સાઈડમાં મૂકી અને તમને મોટા કર્યા છે. માટે એમને જીવવા માટે તમે મહેનત કરો. આભાર. આવી જ વાર્તા સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી માણતા રહો લેખક સાહેબને. જય હિન્દ, જય ભારત. શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ધન્યવાદ.